ખબર એમ દેખાતું નહી, દેખાતું નહી, હું શું કરું છું? જાણે એમ ક્યારે પણ કોમમાં અટકી જ પડે છે પણ બધી વાતોમાં. નોકરી ધંધા જવાનું, મરચું વાટતી હોય બાપી, હું જોઈ રહ્યો છું કદી. શરમ આવે છે ભાઈ? તારા લીધે તારા હોય મરચું વાટવા બેસી તો ઘર માં વાટકી. અમાર તો જવાનું હોય વાટા, મારી વાટા છે. પછી મારા હોય કણ હું ઉચેરા કરવાના હોય કે જેવું કરે છે મારા દિવરન સવારે વહેલા વાટતો હોય તો આવશે બે વાર પછી આવશે. પેલી મારે શવલી ઘેરાઈ એટલે કે પૈસા ભાઈ તમારે પાડોશી તો બાયરી છે. તારું શું શું જોવાનું? મારે દાળો વગર તારો તો ભાઈ માપ મારો માપ મારો મતલબ એમ નઈ કે તમે મારા માથા ઉપર બેસી જાઓ. વાત કરો છો? આ તો શાકભાજી લેવા જવું છે, મહેમાન આવશે એટલે કોઈ બોલતું નહીં. અરે 20 રૂપિયાની શાકભાજી લેવા આટલી ટણી હું કરતો હે? પણ આલી મિલકી શાલા, આપણે આપણું કામ કર કે ગજારી તું હે. બધાને બોલવાનું મારા ઘર કહી દઉં છું, મરચા વાટવાના છે મારા. આ વરી બજાર માં જો તે મારા બેટા ગલ્લા વાળા કી પશાભા કી મારા એકંતી શાકભાજી લો, વળી પેલો મંગો કે પશાભા મારા એથી શાકભાજી લો. આ વળી ભત્તે વળી 10 રૂપિયાની કુબી આલી, અને એમાં કોથમી મફત આલી, 4 મરચો મફત આલ્યો, અને વળી એક લેબુ એ પાછું આલ્યું. મન કી પશાભા લ્યો કદાચ ને એસિડિટી બી એસિડિટી થઈ જાય તો કી પીવાર થાય. અને હું આ તો ફર્સ્ટ ક્લાસ કુબી નું શાક એવું બનાવું છે અને શાંતિથી મસ્ત રીતે ખાવું છે. મજા તો આવશે ને આજી? એને ડોહે મારા ઘર આગળ ચમ લેબુ મૂક્યું, અને નક્કી કોક ન કોક કર્યું હે ને કે આવી ત્યાં ના કર, અને અમારા ઘેર આગળ જ મૂક્યું. જોયું કા ડોહા? ના ના ના, એને કોક બોલવું નહી ને કે બોલે ને તે વધારે પડતું કોક કરે. મને ચમ એવું લાગે છે આના ઉપર કોક છ કોક છ હરું કોક થઈ જશે મારા ઘર ઉપર, તે હું શું કરે? એક કામ કરું છું, આના પહેલાં ઢોકી દઉં છું. હવે પેલા જો છ આખો દિવસ ક્યાંનો કેમ મરેલા જો છે, એને ફોન કરીને કહેવા દે. જવું છે, કામ કરું આ સાઈડ ખેતર સાઈડ જો આ બાજુ જશે ક્યાંક. પહેલાં એ ખોબડો મારી વાતનો હું કામ કરો છો? હેડજો મારા જોડે તમે. અરે હું કરવા જાય તારે ચિંદી ચોની જેમ વાતો કર એ નહી પણ, અને અંદર હું છે જો તમે પેલા ખોલી નલે ગોડી મંજાણું બંજાણું પૂરી હોય તો કાઢી મેળકે બાપડા ઊંજળા ઊંજળા સાટી ખાઈ મધું. તમારું છે મારું નહી, એ બધું છોડો અને અંદર જો પેલા હું છે પણ હું છે પણ અમો છ હું મન તો કે તો ખબર પડે. લેબુ છે અને અંદર લેબુ મંત્રેલું લેબુ
ભૂવા પાણ થી કરેલું પેલું બૂમ બૂમ વાળું લેબુ પપ્પુ ને કરાયું આવું લેબુ ને બેબુ આ બજવારો ડોહાય આપણા નક્કી પેલા ને ભુવાન બોલાવવા પડશે ને કોથી ઢેકળું લાવતી ના હોય બધું તમારી દતંગ મનમાં કાયમ થી ભર્યો છે હમણાં મેલાઈ જાવ તને હું એક બાજુ વિઘ્ન આવ્યું છે તારો બહાન આવે બધા હું દતંગ બોલો થોડો ઘૂઘડો પોતાનો નેચો કરો નેચો કરો પણ તું વાત મેલજે મને જવા દે હજે બાબાજી ઓ બાબાજી ચાર પાંચ દિવસ કે પૈસા પૈસા ચાર દિવસ રખડું છું બધું ધંધો પડી મેં એક ઓર્ડર નહીં આવ્યો તું ચિંતા ના કરે લાઈનો લાખી લાઈનો લાખી હજી તો આજુબાજુ ખબર પડી નહીં ફોન કરું ઓનલાઈન જાહેર કરી ઘણી તકલીફ થઈ જાય ઘણી તકલીફ થઈ જાય લેબુ ને મારશો ને બધું એવું નાખ્યું છે ને મારતું ઘર આગળ તમે જોવો છો તને ક્યાં ગામ થી આવ્યા ભાઈ ઘર આગળ લેબુ પડી છે લેબુ પર ઘણું ઢોકેલું છે કારું ડોસ્યું છે ખાટલો પડેલો છે બાજુમાં ખાટલો પડ્યો છે બાજુ પત્રો વાળું ઘર ખરું ખરું ને આગળ ભેસ્યો છે બેટા કોમ થઈ જાય તારું પણ થોડો ખર્ચો થશે ખર્ચો 35,000 રૂપિયા થશે એટલે આ તો મારા ચેલો કરી દે કોમ તો હું આવું તો થોડું હા હું રહું શકું બાકી ના હું આવું તો વીમો થશે પણ મારે ચાલશે માટી ની ખોટ છે ખરું ખોટું ખરું ખોટું હું હોય ના કહી દઉં છું પણ ખર્ચા પોણી થઈ ગયો આ તો બધું દૂધ દુવારા મારા આગળ થી કશું ચિંતા ના કરો હેડજો હાલ ના થઈ જતો ચિંતા ના કરો ઓર્ડર મળી ગયો એક મજા આવશે લાય ચલમ
બાબાજી તમારી ચલણ તો ઘેર ભૂલી ગયો હટ મારા જોર બરત્યા ખરા ટાણે તું શું કરી પણ તમે પેલો ઓર્ડર ભારે વસ્તુ જોયે આ તો વસ્તુ ભારે છે તમને ખબર ના પડે આ તો મને પાછો પાર પણ આ તો હું બધી ક્રિયા કરું યાર એ સના લે તમે જો વિદ્યા કરું માણસ ઘરમાં બહાર ન્યા કરશે જે વ્યક્તિ કરી છે ને જે વ્યક્તિ અંદર છે કરી છે વસ્તુ એ વ્યક્તિ બહાર ન્યા કરશે માણસ વસ્તુ ભારે છે અંદર કોમ ની આગળ અબરા મહેમાન વસ્તુ ભારે છે ઘર તમારું આમ નરિય થઈ જાય એવું વસ્તુ છે અંદર એટલે વ્યક્તિ ને એને ઓઇલ આપવું પડશે તમારી જિંદગી બળી જાય સાચે કુબી હું 10 રૂપિયા ફેલ લઈ આવ્યો ભૂખ લાગી છે મોટી વસ્તુ નહી વાત સાચી છે બહુ મોટી વસ્તુ છે હાલ છે તમારે પરજા ના તો મારું નામ આવે જે ક્રિયા કરે સાચી કરો બાબા નામ ખરાબ કેમ કર્યું આવું અમના ઉપર એ તો તને ખબર હશે તું કર્યું હશે તો પોણી ભરાઈ ગયું છે ખખડતું નહીં મોઠે ઉઠાય તારે વસ્તુ તારા હાથે ઉઠાય અને જે કર્યું છે લઈને ઉઠાય બાબાજી કેટલું કારું પડી ગયું લેબું જોવો તો તમારી દશા કેવી આવો લેબું તો થી તો આખું ઘર ગોડું કરી ગયો મારું બેટું લેબું જીવ છો તાણ કીધું લેબું છો જીવ લેબુ લાવે તો મને એસિડિટી ની થોડી તકલીફ છે ત્યાં લેબુ કોઈ વાળેલું બાળેલું નહીં કોઈ વિદ્યા કરે સોળી ની સોળી જેવી કેવાય અને બાલ્યા હું યાર તને છોકરા જેવું રાખવું કે અને તને યાર મારા ઉપર ભરોસો નહીં અને તમે તો મારો પાડોશી છો યાર મારે તમારે હું લે મહી નાખવો પડું કયો પણ આ તમે જોવા કોમ આગો પાછો થઈ ગયો હું તો અને કેવાય એટલે આ તો પડી ગયું હું આખું ઘરમાં કોડી મૂકી દઉં આલ્યું જ નહીં હોય દુકાન વાળા એટલે હું ભૂલી ગયો તો સારું કર્યું હોય મળી લે કશું નહીં બાકી લે ને તું એ ખાઈ જો કાલ સવારે ખબર પડશે ચાલ ઘરે જતો રહ તારા હું કંકોળો કાલ સવારે અને આ તોય લઈને આવ્યો તું અવન
અપમાન કરવાનું અમારું જાહેર અપમાન. શું નકલી શું ઓન કોઈ કંકોળવાની ખબર પડતી નહીં. બાબાજી સાપ આલ દ્યો. હું શ્રાપ આલ દ્યો. આલ દ્યો લ્યો હું મરીએ. લે ગેર દેતો રે તારે મહિને હાલ ના હાલ લે ના ગેર દેતો મહિને. લે મહિને તારા માં તાકાત તો મહિને લે. અમને કાઢવા છે કે નથી કાઢવા. લે પટાઈ દે. નથી પટાવા મારે. જો પટાવું છું. અલે નકલી શું નકલી બાપા કશ્યો ને માર પેલી ઉભી પડી છે. બરા 35,000 રૂપિયા કર્યા હતા ને બચ્ચી આબાદ આવી જા. એમાં 32,000 રૂપિયા આપી દે. હજી તો થોડું કામ બાકી છે. એક દિવસ રાત્રે બોલાવજો તારા ઘરના પાછળ ખરું ને. કાચલીમાં ટોપરું છે અને ટોપરામાં કંકુ છે. આ તો છોકરા તને કેવા જેવું છે એટલે કેવા કહું છું. બાકી ઘોડો કોને ના આ પથરી એટલે લઈ નહીં બથરી કેતા ને પથરી એટલે 2 વાગે બોલાવજે વિદ્યા કરી દેશે. અને સ્વીએ જાવ સ્વીદર ખાલી છોટા છે મને બોલાવી દે. પથરી એટલે લેવા છે પથરી એટલે છોકરી